आज ना लेक्चर ने अंदर आप रह रहे हैं स्टैंडर्ड 10 એટલે કે ધોરણ 10 વિષય છે ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અને એમાં ચાલી રહ્યું છે આપણો સબ્જેક્ટ 1.4 1.4 ની અંદર આપણે પ્રશ્ન 1 જોયો હતો કે નીચેની સંખ્યાઓ બરાબર સાન છે કે અનંત અને આવૃત છે એવું કંઈક આપણે જોયું સાન તો મતલબ ફિક્સ અને અનંત આવૃત નો મતલબ ક્રમમાં ચાલ્યા કરે છે બરાબર તો એને લગતો જે પોઈન્ટ છે કે જે સમય સંખ્યાનો દશાંશ નિરૂપણ શાંત જ હોય શું કહે છે શાંત હોય ને તો જ જાઓ અનંત અને આવૃત હોય તો તમારે આગળ જવાની જરૂરત નથી ફરીથી જે સમય સંખ્યાનો દશાંશ નિરૂપણ શાંત હોય તો તેનું દશાંશ નિરૂપણ દર્શાવો એટલે કે તમારે આ ક્વેશ્ચનની અંદર આગળનો જે પ્રશ્ન હતો ને એની જ રકમ લેવાની છે પણ આ રકમમાં આ લોકો એવું કહેવા માંગે છે કે જે જે શાંત છે ને તો વાંધો નહીં શાંત હોય તો નીચે શાંત હોય પણ એનું દશાંશ નિરૂપણ કરીને દર્શાવો એક એક્ઝામ્પલ કરીએ તો તમને ખબર પડશે 3 અને 3125 જેમાં તમને ખબર છે કે જે છે આપણે શું ભણેલા એના અવયવ 3 31 25 કેટલા પડ્યા 5 ની 5 બાદ અને તમને જ્યારે કીધું કે જ્યારે પણ ઘાટ આવે બરાબર ઘાટ આવે એટલે તમારે નીચે શું લખવાનું છે દશાંશ નિરૂપણ શાંત છે પણ અહીંયા શાંત છે વાંધો નહીં શાંત હોય તો એને આગળ જવાનું છે તો જોઈએ શું આવ્યું છે 13 ના 13 અને 3125 ના શું આવ્યું છે 5 ની 5 ઘાટ ક્લિયર તો હવે અહીંયા આપણે દશાંશ નિરૂપણ દર્શાવ્યું તો 13 ના 13 અને 5 ની 5 ઘાટ આવ્યું હવે દશાંશ નિરૂપણ તરફ આગળ વધો કે 5 હોય તો 2 વડે ગુણવાનું અને 2 હોય તો 5 વડે એટલે આપણે શૂન્યવાળી રકમ અહીંયા 5 છે તો કેટલા વડે ગુણાકાર કરીશું 2 વડે બરાબર તો જેને છેદમાં મૂક્યું એને પાછું શું મૂકવાનું અંશમાં ફરીથી 5 ની 5 ઘાત છે તો 5 ને કેટલા વડે ગુણીએ તો 10 થાય બરાબર એટલે કે 5 2 10 તો 5 ની 5 ઘાત છે તો 2 ની પણ આપણે શું મૂકીશું 5 ઘાત અને અંશમાં પણ શું મૂકીશું 2 ની 5 ઘાત આ જ પોઈન્ટ ખાસ સમજવાના પડે 13 અને 5 ની 5 ઘાત ફરીથી 5 છે તો કેટલા વડે ગુણાકાર કરીશું 2 વડે એટલે 5 2 10 તો 5 ઘાત છે તો અહીંયા પણ 5 ઘાત અને આ પદ પાછું કેમ મૂકીશું ઉપર ક્લિયર શાંત હોય તો દશાંશ નિયમ પણ દર્શાવે આપણે દર્શાવે હવે કઈ છે 13 ના 13 અને 2 ને આપણે કેટલા વાર લખીશું 5 વાર 5 ની 5 ઘાત એટલે 5 ને આપણે કેટલી વાર લખીશું 5 વાર 2 ની 5 ઘાત તો 2 ને પણ આપણે કેટલી વાર લખીશું 5 વાર હવે કઈ નક્કી કરવાનું સપ્તાહ આપણે શું કરવાનો ગુણાકાર 13 2 26 26 × 2 પછી 2 એટલે 13 × 2 × 2 × 2 × 2 × 2 રફ કાગળ ની અંદર તમારે જાતે કરવાનું આટલા મોટા છો કે ગુણાકાર હવે તમને વારંવાર કરીને બતાવવાનું બરાબર જવાબ આપણો કેટલો આવી જશે 416 ક્લિયર એ જ રીતના પાછું પાછું 25 25 25 એટલે 5 × 5 × 5 × 5 × 5 એટલે 31 25 આવશે પછી 2 × 2 × 2 × 2 × 2 ગુણાકાર કરશો તમારે 1,10,000, 10,000, 10,000 અને તમારો ગુણાકાર 1,00,000 સુધી પહોંચશે આ વસ્તુ તમારી પર છે બરાબર નાના નથી એટલે તમે આ વસ્તુ કરીને બતાવી શકો હવે ફરીથી 5 ની 5 ઘાત લઈ એટલે 5 2 10 2 ની પણ ઘાત ઘાત સ્વરૂપે લખ્યું ઘાત સ્વરૂપે લખ્યા પછી એનું શું કરવામાં આવ્યું ગુણાકાર ગુણાકાર પછી આપણે કરીશું એનો ભાગાકાર કરવાનો રહેશે ક્લિયર 416 છે જો ઈઝી ફાવતો તો ઈઝી રીતે કરી શકો દાખલા તરીકે 1 2 3 4 અને 5 કેટલા શૂન્ય છે 5 તો ઉપર પણ એટલા મૂકી દેવાના તો અહીંયા 1 2 અને 3 તો આપેલા છે 1 2 3 કેટલા શૂન્ય છે 5 અને અહીંયા રકમ કેટલી આપેલી છે 3 તો બીજા 2 શૂન્ય મૂકી દો તો 5 થઈ જાય ને 1 2 3 4 અને 5 અને દશાંશ ચિહ્નની આગળ 0 આવું શોર્ટકટ જેને ફાવતું હોય તેણે 0 મૂકીને શોર્ટકટ રીતે કરી લેવાનું અથવા જેને નથી ફાવતું તો તેને મેં અહીંયા કરીને બતાવું છું જુઓ 416 એટલે અંદર કેટલા જશે 416 1,00,000 છે અહીંયા આપણે કેટલા મૂકીશું 1,00,000 ચાલો ભાગ ચાલતો નથી તો પહેલા આપણે શૂન્ય અને દશાંશ ચિહ્ન મૂકી દેવાનું બરાબર જો મૂક્યા દશાંશ ચિહ્ન જે શૂન્ય ઉપર મૂકો તે શૂન્ય આપણે નીચે મૂકવાનો રહેશે તો બે અહીંયા 1,00,000 છે અને અહીંયા 4,160 છે હજુ બી ભાગ નથી ચાલતો
તો દશાંશ ચિહ્ન પછી પાછા 0 મૂકો પાછા 0 મૂકો તો અમે અહીંયા 1 કમ 10 100 1000 બરાબર 1600 અને અહીંયા 4000 છે પાછો ભાગ નથી ચાલતો તો આપણે પાછા 1 1 0 મૂકીશું જ્યારે કે ભાગ ના ચાલે બરાબર હવે અહીંયા 1 લાખ છે અહીંયા જોઈએ 1 કમ 10 100 1000 10000 લાખ એટલે કે 4,16,000 બરાબર જ્યાં સુધી ભાગ ના ચાલે ત્યાં સુધી આપણે 0 મૂકવાનો હવે ભાગ ચાલશે 1 લાખ ચોક કરીએ આપણે 1 લાખ ચોક કરીએ તો આપણે 4 લાખ બરાબર આપણી રકમ આવી જશે ચાલો 0 અહીંયાથી 0 અહીંયાથી 0 અહીંયા આવશે 6 અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 0 ઓકે ક્લિયર હવે આપણે જોઈએ તો અહીંયા 1 લાખ છે અને અહીંયા કેટલા છે 16,000 પાછો ભાગ નથી ચાલતો તો ઉપર મૂકવાની જરૂર નથી અહીંયા મૂકી દેશું અને પાછા અહીંયા 0 મૂકીશું બરાબર તો હવે 1 લાખ 1 આપણે કરીએ તો 1 લાખ થશે પાછો 0 0 0 0 6 1 માંથી 1 થશે 0 બરાબર હવે 1 કમ 10 100 1000 10000 થાય છે એટલે પાછા આપણે 1 0 મૂકી દઈએ અને પાછો ચલાવી આપણે 1 લાખ 6 આપણે કરીએ તો આપણે સીધા 6 લાખ સુધી પહોંચી જશે બરાબર એટલે 0 0 0 0 0 અને 0 જો આપણો જવાબ આવી ગયો એટલે આપણો જવાબ આવી ગયો 0.00416 જેને ના આવડતું હોય તેને આખો ભાગાકાર કરવાનો અથવા તો શોર્ટકટ આ છે કે જેટલા 0 હોય એટલી ઉપરની સંખ્યા ગણવાની રહેશે 1 2 3 4 5 ક્લિયર તો આપણે એટલા 5 ઉપર મૂકવાના રહેશે તો 1 2 અને 3 કેટલી રકમ છે 3 અને નીચે કેટલા છે 5 બીજા બે 0 મૂકી દેવાના અને દશાંશ ચિહ્ન આ પહેલો દાખલો છે તમારે એક્ઝામ ની અંદર જ્યારે બી તમને વિકલ્પ ખાલી જગ્યા કરે છે તો લક્ષી વિભાગમાં પૂછે છે તો ફરી 13 31 25 એટલે 5 ની 5 ઘાત આવી 5 ની 5 ઘાત એટલે 5 ને કેટલા વડે ગુણાય તો 10 થાય 5 2 10 5 ની 5 ઘાત છે તો એની પર કેટલી ઘાત હોવી જોઈએ 5 ઘાત અને પછી ક્યાં મૂકવામાં આવશે ઉપર ત્યાર પછી ગુણાકાર કરવાનો રહેશે ગુણાકાર કર્યા પછી શોર્ટકટ જેને પાવતો હોય એને શોર્ટકટ કરવાનો રહેશે અથવા આ જે નોંધ કરવાની છે એ આપણે સામા કરીશું રફ કાગળની અને આવું ક્યારે કરવાનું છે જે જવાબ શાંત હોય તો અને શાંત ક્યારે હોય કે જ્યારે અવયવ પડે અને અવયવની ઘાત હોય તો અનંત અને આવડું થતો તમારે કરવાની કોઈ જરૂર રહેતી નથી નંબર બે અજય એક્ઝામ પર આપણે કરીએ 17 છે અને નીચે કેટલા છે 8 એટલે ફરીથી તમે કેવી રીતે બનાવજો 8 ના અવયવ એટલે 2 6 8 2 2 4 અને 2 1 2 2 ની 3 ઘાત આવી ઘાત આવી એટલે આપણે ઈઝી છે કે આપણે શું લખવાનું રહેશે શાંત છે અનંત અને આવડું થયું તો આપણે આગળ જવાની જરૂર રહેતી નથી ચાલો એટલે 17 ના 17 અને 2 ની 3 ઘાત તો 2 ને હવે અહીંયા 5 હતા તો 2 વડે ગુણાકાર કર્યો તો અહીંયા 2 છે તો આપણે કેટલા વડે ગુણાકાર કરીશું 5 બરાબર એ શોર્ટકટ પદ્ધતિ આ રાખવાની પણ અહીંયા 2 ની 3 ઘાત છે તો 5 ની પણ કેટલી ઘાત રહેશે 3 ઘાત અને એક પાછી આપણે ક્યાં મૂકવાની રહેશે અંશમાં જે વસ્તુ છેદમાં મૂકો એ વસ્તુ ક્યાં રહેશે અંશમાં 17 ના 17 5 ની 3 ઘાત છે એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 2 ની 3 ઘાત છે તો 2 ને આપણે કેટલી વાર લખીશું 3 વાર 5 ની 3 ઘાત છે તો 5 ને આપણે પણ કેટલી વાર લખીશું 5 વાર ક્લિયર 17 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરો તો 2125 આવશે 2 2 4 4 2 8 બરાબર ત્યાર પછી 8 5 40 40 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરીશું એટલે આપણો ઈઝી જવાબ કેટલો આવી જશે 1000 હવે આ વસ્તુ તમે 10મા ધોરણની અંદર છો બરાબર છે તમને આગળ પણ કીધું ફરીથી કહું છું કે ગુણાકાર વસ્તુ ત્રીજા ધોરણથી તમે શીખો છો બરાબર એટલે આ વસ્તુ તમારે શું કરવાની રહેશે જાતે ગુણાકાર હવે ફરીથી 1 2 અને 3 કેટલા 0 છે 3 0 તો પછી આ 3 પોઈન્ટ આપણે કાપી નાખીએ 1 2 અને 3 એટલે તમારો જવાબ આવી જશે 2125 જેને સમજણ ના પડે તો હવે જાતે તમે 2125 ભાગ્યા 1000 કરશો તો બી ઈઝીલે તમારો જવાબ 2.125 આવશે માનો છો ત્યાં સુધી આ પદ્ધતિ ઈઝી છે આસાન છે બરાબર 8મા ધોરણના ન્યુ સિલેબસ ને એનસીઆરટી ના અભ્યાસક્રમ પ્રમાણે 8 9 ની અંદર આ પદ્ધતિ આવે છે ક્લિયર એટલે હજુ બી ના ક્લિયર થતું હોય તો ફરી જોઈ લેજો અને સમજણ ના પડે તો કોલ બેક કરીને પૂછી શકો છો બરાબર છે અને ઈઝી વસ્તુ છે તો તમારે આ બંને એક્ઝામ્પલ કરવાના રહેશે
આ વસ્તુ જે કરવાની છે અથવા લાસ્ટ માં જે ભાગાકાર કરવાનો છે એ તમારે રફ કાગળ ની અંદર કરવાનો રહેશે અને હોમવર્ક આપતા પહેલા ધોરણ 9 10 11 અને 12 ચારે ચાર ગ્રુપ ને એક વસ્તુ મે કર્યો કે તમે લોકો ગ્રુપ માં લેસન સેન્ડ કરો છો નો ડાઉટ પણ હવે તમે લોકો રફ કાગળ કેટલો કરો છો જરા એના ભી ફોટા પાડીને બરાબર પિક મને સેન્ડ કરો પર્સનલી આજે નિયમ માં તમને કહી દઉં છું કે મને રફ કાગળ કરીને ભી બતાવો કે તમે લોકો રફ કામ કરો છો અથવા તો હોશિયાર વિદ્યાર્થીમાંથી તમે કોપી કરો છો બરાબર એનો પણ ખ્યાલ આવી જશે અથવા તમે નવની ચોપડીમાંથી તમે ઉતારો કરીને મોકલી દો છો એ પણ વસ્તુ હવે ચાલશે નહીં આજે મને રફ કાગળ કરીને બતાવો ખાસ ગુણાકાર ભાગાકાર કરવાનો રહેશે આ બે વસ્તુ લખાઈ જાય લખી લેજો ત્યાર પછી આપણે હોમવર્કની વાત કરીએ ચાલો બંને એક્ઝામ્પલ તમારે લખવાના છે બરાબર સમજાય છે રફ કાગળની સાથે અને રફ કાગળ ખાસ ચેક કરાવજો અને લેસન પણ ચાલો આજના હોમવર્કની અંદર વાત કરીએ તો સૂચના એ જ આવશે કે જે સમય સંખ્યાને દશાંશ નિરૂપણ 7 હોય તો તેનું દશાંશ નિરૂપણ દર્શાવે છે એટલે કે આગળના એક્ઝામ્પલમાં તમને જે ઉદાહરણ ગણાયા છે એ ઉદાહરણ પ્રમાણે તમારે કુલ 8 દાખલા ગણવાના રહેશે તો પહેલી રકમ લખો 15 અને નીચે રહેશે 1600 અથવા 1600 બરાબર શાંત હોય કરી દેજો અવયવ પડતા હોય તો આગળ જજો અવયવ પડે નહીં આગળ જતા નહીં ચાલો ત્યાર પછી છે ઉપર 23 અને નીચે કેટલી ઘાત છે 2 ની 3 ઘાત અને 5 ની કેટલી ઘાત છે 2 અવયવ પડે તો આગળ જજો ના પડે તો અટકી જજો ત્યાર પછી ત્રીજી રકમ છે 6 અને 15 બરાબર અવયવ પાડજો 45 15 જોજો ઘાત આવે તો જ આગળ જજો ઘાત ના આવે તો કોઈ જવાની જરૂરત નથી ત્રીજો છે 35 અને 50 ત્યાર પછી છે 7 અને 16 ત્યાર પછી છે 133 અને 250 ત્યાર પછી છે 517 અને 625 અને ત્યાર પછી છે 891 અને 1250 બરાબર ગણજો પહેલા શું કરવાનું આવશે અવયવ પાડવાનો આવશે અવયવ પાડ્યા પછી 5 આવતો તો 2 વડે ગુણાકાર કરજો અને 2 આવે તો 5 વડે ગુણાકાર કરજો ત્યાર પછી ગુણાકાર કરજો અને ગુણાકાર કર્યા પછી ભાગાકાર એટલે કુલ 8 દાખલા અને 2 એક્ઝામ્પલ એટલે 10 દાખલા પ્લસ તમારું રફ પેજ આ વસ્તુ કરીને મને ફોટો સેન્ડ કરો બરાબર છે અને આજે મને આ વસ્તુ જોઈએ અને પર્સનલી તમારા નંબર પરથી મારા નંબર પર મોકલજો ગ્રુપની અંદર સેન્ડ કરતા નહીં બીજી એક વસ્તુ તમને કહી દઉં છું કે પહેલા રકમ લખી લો રકમ લખાય પછી આપણે આગળ વાત કરીશું ચાલો તમારો જે સૌથી મોટું ગ્રુપ છે બરાબર અત્યાર સુધીનો તમારો સૌથી મોટો ગ્રુપ આવી રહ્યો છે એમાંથી ઘણા સારા સ્ટુડન્ટ છે જે હોમવર્ક કરી રહ્યા છે માનું છું કે ભણાવું છું ત્યાં સુધી તમને ખ્યાલ આવી રહ્યો છે પણ એક સૌથી બેસ્ટ ગર્લ્સ છે બરાબર તળવી હિરલ સંજયભાઈ જેને વસ્તુ મેં કહું છું કે મહેનતથી ગણે છે બીજા બી મહેનતથી ગણે છે પણ એને એક વસ્તુ તમને કહી દો કે ઓનલાઈન સિસ્ટમમાં એને એક શરૂઆત સરસ કરેલી છે કે દાખલા ગણે છે નોંધ લખે છે અને ત્યાર પછી નથી સમજણ પડતી અથવા નથી આવડતું તો તરત એ છોકરી પ્રશ્ન કરે છે પ્રશ્ન કરે છે અને પ્રશ્ન કર્યા પછી એને જે પણ ક્વેરી હોય એ ક્વેરી સોલ્વ કરે છે અને ત્યાર પછી હોમવર્ક કરે છે કહેવાનો મતલબ એ મહેનતથી ગણે છે અને જ્યાં નથી આવડતું એ પ્રશ્ન પૂછે છે બીજું આના સિવાય કોઈ કરતું નથી બરાબર એનો મતલબ એવું નહીં કે નવમી પાડી ઉતારો કર નાખી અથવા બેટની કોપી મારી દે હિરલની જેમ અપનાવો અને હિરલની જેમ અપનાવો અને જે વસ્તુ સમજણ ના પડતી હોય એને મહેરબાની કરીને પૂછવાનું રાખો બરાબર છે અને શેખ અફજલ જાવીદભાઈ જરા લેસન સેન્ડ કરો ઘરની પરિસ્થિતિ જાણો છું બરાબર શું ચાલે છે અને શું નહીં ઓકે આશા રાખું છું કે જેનો પણ ઘરે મોબાઈલ હોય એનો મોબાઈલ લો મોટા ભાઈ પાસે બી છે નાના મામા પાસે પણ છે નાની પાસે પણ છે ત્રણે ત્રણની પાસે મોબાઈલ છે અને ત્રણે ત્રણની ઉપર લેસન સેન્ડ કરું છું મહેરબાની કરીને લેસન મને ફરજિયાત બતાવવાનું રહેશે અફજલ તારે આ વસ્તુ કરવાની રહેશે ઓકે